હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ પર. આજે આપણે બનાવીશું સૂજી અને બટાકામાંથી ઝટપટથી બની જતો નાસ્તો. અને આ બહુ જ સહેલી રેસીપી છે અને તમે બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. અને આ નાસ્તો ઘરમાં રહેલી સામગ્રીથી જ બહુ સહેલાઈથી બની જશે, એટલે જ્યારે પણ આપણને ભૂખ લાગે ત્યારે આપણે ફટાફટથી આ નાસ્તો બનાવી શકીએ છીએ. અને રૂ જેવો આ પોચો નાસ્તો જેટલો જોવામાં સારો લાગી રહ્યો છે એટલો જ બહુ જ ટેસ્ટી પણ બને છે. અને જો બાળકોની સવારની સ્કૂલ હોય તો આ રેસીપી લંચ બોક્સ માટે તો બહુ જ પરફેક્ટ છે, કારણ કે ઓછા સમયમાં બની જતો આ નાસ્તો બાળકોને પણ બહુ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો એક કઢાઈમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ હલકું ગરમ થઈ જાય એટલે આમાં આપણે 1 ચમચી જીરું નાખીશું અને 1/2 ચમચી જેટલો અજમો નાખીશું. અજમાનો ટેસ્ટ આ નાસ્તામાં બહુ સરસ આવે છે એટલે તમે એને જરૂરથી નાખજો. મીડિયમ ફ્લેમ પર સારી રીતે આને હલાવીશું અને જીરું અને અજમો આપણો ફૂટી જાય એટલે આમાં આપણે 1 ચમચી તલ નાખીશું અને સાથે જ આપણે 3-4 લીલા મરચાંને બારીક સમારીને પણ નાખી દઈએ. સારી રીતે બધું હલાવી લેવાનું છે અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે જેથી કરીને આ વઘાર આપણો બળી ના જાય. લીલા મરચાં થોડા સંતળાઈ જાય ત્યાં સુધી આને આપણે થોડીવાર માટે થવા દઈશું અને ત્યારબાદ આપણે આમાં નાખીશું 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને 1/2 ચમચી જેટલો પીઝા મસાલો. સારી રીતે હલાવી લઈએ. તો અહીંયા ચીલી ફ્લેક્સ અને પીઝા મસાલો નાખવો ટોટલી ઓપ્શનલ છે, તમે આને સ્કીપ પણ કરી શકો છો. પણ બાળકોને ચીલી ફ્લેક્સ અને પીઝા મસાલો નાખ્યો હોય તો નાસ્તો વધારે ટેસ્ટી લાગે છે. સારી રીતે હલાવીને આમાં આપણે 2 કપ જેટલું પાણી નાખી દઈએ અને સ્વાદ મુજબ આમાં આપણે મીઠું નાખી દઈએ. હવે આને આપણે એક વખત સારી રીતે ઉકાળી લેવાનું છે. આવી રીતે એક ઉભરો આવી જાય એટલે આમાં આપણે 1 કપ સોજી નાખીશું અને સોજીને આપણે એક સાથે નથી નાખી દેવાની, એક હાથથી સોજીને નાખતા જવાનું છે અને બીજા હાથથી સોજીને આ રીતે હલાવતા જવાની છે. તો આ રીતે કરવાથી આમાં ગઠ્ઠા નહીં પડે. અને આનું મેઝરમેન્ટ પણ એકદમ સહેલું છે, 1 કપ સોજીની સામે આપણે 2 કપ પાણી લેવાનું છે. સારી રીતે 1 મિનિટ સુધી આને આપણે હલાવી લેવાનું છે અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે અને ત્યારબાદ આને કવર કરીને આપણે 3-4 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું જેથી કરીને સૂજી આપણી ચડી જાય. હવે આને આપણે ખોલીને ચેક કરી લઈએ. તો સૂજી આપણી અહીંયા સારી રીતે સોફ્ટ થઈ ગઈ છે. એકવાર ફરીથી આને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો જુઓ, આ નાસ્તો બનાવવાનો બહુ સહેલો છે અને આ નાસ્તો બહુ ફટાફટથી બની પણ જાય છે અને આમાં બહુ વધારે સામગ્રી પણ નથી જતી. આમાં જેટલી પણ આપણે સામગ્રી નાખી છે તે આપણા ઘરમાં આસાનીથી મળી જ જાય છે, એટલે આ નાસ્તો બનાવવા માટે બહુ ઝંઝટ પણ નથી કરવી પડતી. સારી રીતે હલાવીને હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને આ સોજીને આપણે એક બીજા બાઉલમાં કાઢી લઈશું જેથી સોજી જલ્દીથી ઠંડી થઈ જાય. સોજી આપણી ઠંડી થઈ જાય ત્યારબાદ આમાં આપણે બાફેલા બટાકા નાખી દઈશું. તો અહીંયા 3 મીડિયમ સાઈઝના બટાકાને મેં બાફી લીધા હતા અને આ રીતે એને મેશ કરી લીધા છે, તો એને પણ આપણે સોજીમાં નાખી દઈએ અને સાથે જ આપણે થોડા બાફેલા મકાઈના દાણા પણ નાખી દઈએ. મકાઈના દાણા નાખવા પણ ટોટલી ઓપ્શનલ છે, જો તમારી પાસે ના હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો. માત્ર સોજી અને બટાકાથી પણ આ નાસ્તો બહુ જ ટેસ્ટી બનશે. તો ચાલો હવે આ બધી વસ્તુને આપણે એકબીજાની સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. સારી રીતે દબાવીને મસળીને આને મિક્સ કરી લેવાનું છે. અમુક વખત આપણને નાસ્તામાં શું બનાવવું તે જલ્દીથી સમજમાં નથી આવતું, તો ત્યારે તમે આ સોજી અને બટાકાનો ઝટપટથી નાસ્તો બનાવી શકો છો જે બધાને બહુ જ ભાવશે અને બહુ જ ઓછી સામગ્રીથી આ નાસ્તો બની પણ જાય છે. તો જુઓ, આ રીતે મેં એને સારી રીતે મસળી લીધું છે. હવે તેલવાળો થોડો હાથ કરવાનો છે અને હવે આમાંથી આપણે થોડું મિશ્રણ આ રીતે લઈ લેવાનું છે અને હાથમાં સારી રીતે ગોલ ફેરવીને દબાવીને આ રીતે આપણે શેપ આપી દેવાનો છે. તમે જેવો ચાહો તેવો શેપ આ નાસ્તાને તમે આપી શકો છો. તમે સિમ્પલ આને ગોળ શેપ પણ આપી શકો છો અને ટ્રાયંગલ શેપ પણ આપી શકો છો. તો આ કટલેસનો મેં સ્ક્વેર શેપ આપી દીધો છે, તો આ જ રીતે આપણે બધી કટલેસને બનાવી લઈએ. તો જો આ રીતે મેં બધી કટલેસ અહીંયા બનાવી લીધી છે. તમે આ ટાઈમે આ કટલેસને ફ્રીઝરમાં ફ્રોઝન કરવા ચાહો તો એ પણ કરી શકો છો અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે આને ફ્રીઝરમાંથી કાઢીને તરત જ ફ્રાય કરીને ખાઈ પણ શકો છો. તો ચાલો હવે આને આપણે ગરમ તેલમાં ફ્રાય કરી લઈએ. તો એની માટે મેં તેલ અહીંયા સારી રીતે ગરમ કરી લીધું છે. ત્યારબાદ એક એક કરીને કટલેસ આમાં મૂકી દઈએ અને આ કટલેસને આપણે હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરવાની છે, કારણ કે આમાં બધી વસ્તુ પાકેલી જ છે. તો એટલા માટે આ નાસ્તાને આપણે ખાલી કલર જ આપવાનો છે, તો એટલા માટે આને આપણે હાઈ ફ્લેમ પર જ ફ્રાય કરવાનું છે. જો તમે સ્લો ફ્લેમ પર આને ફ્રાય કરશો તો સોજી આમાં તેલ બહુ પી જશે અને ઓઇલી આપણી કટલેસ થઈ જશે. તો જુઓ, 1 જ મિનિટમાં આ કટલેસમાં સરસ કલર આવી ગયો છે.
તો હવે આને આપણે પલટાવી લઈએ અને બીજી બાજુથી પણ આને ગોલ્ડન ફ્રાય કરી લઈએ. તો આપણી કટલેસ બીજી બાજુથી પણ સરસ ફ્રાય થઈ ગઈ છે અને બહુ સરસ મજાની આપણી કટલેસ લાગી રહી છે. હવે એક એક કરીને કટલેસને આપણે કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે કેટલો સરસ આ કટલેસનો કલર આવ્યો છે અને આ નાસ્તો જેટલો સારો દેખાઈ રહ્યો છે એટલો ટેસ્ટી પણ બહુ લાગે છે. અને મેં આને 2-3 મિનિટ માટે જ બંને સાઈડથી ગેસ પર હાઈ ફ્લેમ પર ફ્રાય કરી લીધી છે. તો બસ આ જ રીતે આપણે બીજી કટલેસને પણ ફ્રાય કરી લઈએ. તો જુઓ, બીજી કટલેસ પણ આપણી ફટાફટથી ફ્રાય થઈ ગઈ છે. તો ચાલો હવે આને આપણે ગરમા ગરમ સર્વ કરી લઈએ. તો અહીંયા સોજી અને બટાકામાંથી બનવાવાળો ઝટપટથી નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. તો તમે આને કેચઅપની સાથે સર્વ કરો, ચાની સાથે સર્વ કરો, અથવા તો બાળકોના ટિફિન બોક્સમાં પણ આપી શકો છો. અને આ રૂ જેવો સોફ્ટ નાસ્તો બધાને બહુ જ પસંદ આવશે. તો આજની મારી રેસીપી જો તમને સારી લાગી હોય, ગમી હોય, અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા જ અવનવી રેસીપીના વિડીયો તમને મારી ચેનલ પર મળતા રહેશે. તો ચાલો હવે મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.